લાસ્ટ લેકચરની અંદર આપણે સત્તરમો સમૂહ છે તો એ સત્તરમા સમૂહનો અભ્યાસ છે એ અભ્યાસ આપણે કરતા હતા તો એની અંદર સમૂહ નંબર આપણો ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન અને એટી એસ્ટેટાઇન અને ટેરેન્સીન ઓકે તો આ બધા આપણા છે એ શું હતા તત્વ તો એની અંદર તત્વની ઇલેક્ટ્રોનની રચના તો બધાને ખબર જ છે સત્તરમો સમૂહ હોય એટલે બાહ્યતમ કોષની અંદર સાત ઇલે સામાન્ય ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ઓછો એન્થાલપી ખબર છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ખબર છે પણ કાલે એક અપવાદ સમજાવ્યો ક્લોરીન અને ફ્લોરિનનો તો એ પણ અપવાદ ખાસ એમસીક્યુ ની અંદર આ વખતે લગભગ ની અંદર એમસીક્યુ હતો એમાંથી પછી વિદ્યુત ઋણતા સમજાવ્યું તો વિદ્યુત ઋણતાની અંદર તમને કીધું કે ભાઈ ફ્લોરિન છે એની વિદ્યુત ઋણતા ચાર સૌથી વધારે છે અને પછી છે એ શું કર્યું કે એની સાપેક્ષમાં છે એ વિદ્યુત ઋણતા માપવામાં આવી ઓકે હાલો ત્યાર પછી આપણે એની અંદર ભૌતિક ગુણધર્મ છે તો એ ભૌતિક ગુણધર્મ આપણે સમજવાના છે એ સમજવાના નથી કારણ કે ભૌતિક ગુણધર્મ આપણા સિલેબસની અંદર નથી પણ એની અંદર એક આપણે

પછી એવી જ રીતે સીએલ સીએલ વચ્ચે પણ શું હોય સીએલ ટુ અણુમાં બંધ હોય બીઆર માં બીઆર બીઆર વચ્ચે છે એક બંધ હોય અને આઈ ટુ ની અંદર આઈ આઈ વચ્ચે છે એક બંધ હોય એટલે આપણા તત્વો છે એફ સીએલ બી આર તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એટલે તમને બધાને ખબર છે પરમાણ્ય કદ વધવાની સાથે શું થશે તો પરમાણ્ય કદ વધવાની સાથે એનું છે એ બંધ લંબાઈ છે એ વધે છે તો બંધ લંબાઈ વધે તો બંધ એન્થાલ્પી શું થાય તો બંધ એન્થાલ્પી ઘટશે તો એની અંદર કે ભાઈ સીએલ સીએલ વચ્ચેની જે બંધ એન્થાલ્પી છે એના કરતા ઓછી બી ની અંદર અને એના કરતા ઓછી આઈ આઈ ની અંદર હોય ઓકે એ તો આપને ખબર જ છે તો આ એક અનિયમિતતા નું કારણ ઈ પણ છે એફ ટુ અણુમાં સીએલ ટુ અણુ કરતા એકબીજાની વધુ નજીક આવેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તો એ વચ્ચેના ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ છે એ સાપેક્ષ રીતે વધુ થશે તો એની અંદર જુઓ કે ભાઈ જો અહીંયા તમારે આ વસ્તુ એક ખાસ મોસ્ટ એમપી છે એટલે સમજાવું છું કે અનિયમિતતા જોવા મળી છે કે ભાઈ સીએલ ટુ ની સરખામણીમાં એફ ની વિયોજન એન્થાલ્પી ના મૂલ્ય ઓછા છે બાકીનો ક્રમ છે એ કેવા છે તો બાકીના તો આપણે ક્રમ છે એ નિયમિતપણે હોય છે પણ આ ની છે ખરેખર હોવી જોઈએ વધારે કારણ કે ની બંધ બંધ લંબાઈ લંબાઈ ઓછી હોય હોય અને કરતા અંદર વધારે પણ કાલે આપણે કીધું તું ફ્લોરીન છે શું છે ફ્લોરીનો તો ફ્લોરિન નું કદ નાનું હોવાના કારણે તમને બધાને ખબર છે કે ફ્લોરિન છે એ ફ્લોરિન નું કદ નાનું છે તો એ કદ નાનું હોવાના કારણે એની પાસે ત્રણ શું થયું અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં તો એ કદ નાનું હોવાના કારણે શું થશે તો એ કદ નાનું હોવાના કારણે તેમાં શું થશે તો તેમાં છે અબંધકારક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ છે એ સાપેક્ષ રીતે વધુ છે તો તે અપાકર્ષણ વધુ હોવાના કારણે તેની બંધ વિયોજન એન્થાલ્પી કેવી થશે ઓછી બાકીનો છે એ CL BR I એની અંદર શું જોવા મળે છે તો એમાં નિયમિત ક્રમ જોવા મળે છે તો આ એક વસ્તુ આપણે ખબર હોવી જોઈએ હાલો હવે આપણે એના રાસાયણિક ગુણધર્મો છે તો એના રાસાયણિક ગુણધર્મોની આપણે વાત કરીએ તો રાસાયણિક ગુણધર્મ અંદર આપણે શું સમજવું છે તો એ રાસાયણિક ગુણધર્મ આપણે સમજવાના છે તો એની અંદર જોઈ લો કે આ ટોપિક છે એ આપણા સિલેબસ ની અંદર છે કે નથી તો આવડો આ જે ટોપિક છે સિલેબસ ની અંદર છે ભૌતિક ગુણધર્મ ને પ્રાપ્તિ સ્થાન બે જ કાઢીને ખાશે એટલે એની અંદર છે આ ટોપિક આપણે રાસાયણિક ગુણધર્મો છે ઓકે હાલો તો એની અંદર આપણે રાસાયણિક ગુણધર્મની વાત કરવી છે તો રાસાયણિક ગુણધર્મ સમજતા પહેલા આપણે એની ઓક્સિડેશન અવસ્થા ખબર હોવી જોઈએ તો આપણો આ સમૂહ છે એ સમૂહ કેટલામો છે તો સમૂહ નંબર છે એ કેટલામો છે 17 એમાંથી છે એ શું કરો 10 ને બાદ કરો એટલે શું થશે +7 રેડી હજી એમાંથી 2 ને બાદ કરો એટલે +5 +3 અને +1 તો જે આ સમૂહના તત્વો છે તો એની અંદર આ એની શું મળશે ઓક્સિડેશન અવસ્થા પણ એક વસ્તુ આપને ખબર હોવી જોઈએ તો પહેલા આપણે ઓક્સિડેશન અવસ્થાઓ અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના વલણોની વાત કરીએ તો બધા જ હેલોજન તત્વ તો હેલોજન તત્વ છે તો હેલોજન તત્વ એટલે x તો એની ઇલેક્ટ્રોનની રચના છે તો બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે બધાની અંદર 7 તો એક ઇલેક્ટ્રોન શું કરશે તો એક ઇલેક્ટ્રોન મેળવશે તો એક ઇલેક્ટ્રોન મેળવશે તો બધા જ હેલોજન તત્વની એક ઓક્સિડેશન અવસ્થા છે જો કે એની અંદર ક્લોરીન બ્રોમિન અને આયોડીન ફ્લોરીન હો જો ફ્લોરીન નથી આપણે આગળ અગિયાર માં ધોરણ ની અંદર કીધું હતું કે ફ્લોરિન ની એક જ ઓક્સિડેશન અવસ્થા છે માઇનસ વન તો એ આયોડીન છે નીચે સમજાવ્યા મુજબ

તો ક્લોરીન તમે ઇલેક્ટ્રોન રચના લખશો એટલે આ તો ઇલેક્ટ્રોનિય રચના કોની છે નિષ્ક્રિય વાયુ જેવી ઓકે હવે તમારી બાહ્યતમ ઇલેક્ટ્રોની રચના શું છે થ્રી એસ ટુ થ્રી પી તો તેની અંદર આપણે દોરી અને તમને દર્શાવવું એટલે તમને ખ્યાલ આવે કે હવે જે ક્લોરીન છે તો એ ક્લોરીન ની અંદર શું થશે નિષ્ક્રિય વાયુ પછી કઈ એવી તો એની અંદર છે છે નિષ્ક્રિય પછી આપણે જોઈએ તો આ એ કઈ કક્ષક છે તો એસ કક્ષક પછી ની કઈ કક્ષક છે પી કક્ષક પી કક્ષક ની અંદર પાંચ એક બે ત્રણ ચાર અને પાંચ ઇલેક્ટ્રોન અને અહિયાં ડી કક્ષક હોય પણ ડી કક્ષક કેવી હોય ખાલી કેવી કક્ષક હોય ખાલી હવે ક્લોરિન ને તમે ઉત્તેજિત અવસ્થા ની અંદર લઈ જાઓ તો ઉત્તેજિત અવસ્થા ની અંદર લઈ જશો એટલે શું થશે તો ઉત્તેજિત પ્રથમ ઉત્તેજિત અવસ્થા ની અંદર લઈ જાશો એટલે આ એક ઇલેક્ટ્રોન અહીંયા જશે એટલે એક ઇલેક્ટ્રોન અહીંયા ગયો એટલે આ ઇલેક્ટ્રોન નીકળી ગયો ઓકે સમજણ પડી વિદ્યાર્થી મિત્રો તો હવે અત્યારે અહીંયા આ એક બે અને આ ત્રણ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો ત્રણ અયુગમિત્રોન હોય તો આ ત્રણેય શું કરશે ભાગીદારી કરશે બીજા પરમાણુના ઇલેક્ટ્રોન સાથે એટલે એની શું થઈ ત્રણ ઓક્સિડેશન અવસ્થા હવે દ્વિતીયક ઉત્તેજિત અવસ્થા હજી જો તમે આને ઉર્જા આપશો તો આવડો આ ઇલેક્ટ્રોન પણ અહીંયા ડી કક્ષક માં જતો રહેશે તો હવે જોવો હજી કેટલા ઇલેક્ટ્રોન થયા તો એની અંદર એક બે ત્રણ ચાર અને પાંચ છે એ શું થયા

કે ભાઈ ભૂમિ અવસ્થામાં હેલોજન પરમાણુ શું લેખું છે એની અંદર જો એસ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન અને પી કક્ષક ની અંદર છે એ કેટલા ઇલેક્ટ્રોન હોય પાંચ ઇલેક્ટ્રોન હવે એને પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં લઈ જાવ પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં લઈ જાવ એટલે આ ઇલેક્ટ્રોન નું છે એ સંક્રમણ થાય અને ડી કક્ષકમાં જશે તો હવે જોવો જે તમારી પાસે એક બે અને ત્રણ અયુગમિત ઇલેક્ટ્રોન છે તો અહીંયા એની શું થશે ત્રણ ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરશે બીજા પરમાણુ સાથે એટલે એની ઓક્સિડેશન અવસ્થા શું થશે ઓકે હાલો દ્વિતીય ઉત્તેજિત અવસ્થા તો દ્વિતીય ઉત્તેજિત અવસ્થા એટલે હજી આ ઇલેક્ટ્રોન આ ડી કક્ષક માં જશે તો અહિયાં એક બે ત્રણ ચાર અને પાંચ અયુગમિત ઇલેક્ટ્રોન તો અહીંયા પ્લસ પાંચ ઓક્સિડેશન અવસ્થા છે

ત્યારે જ પ્રાપ્ત થશે કે જ્યારે તે હેલોજન તત્વો નાના અને ઉચ્ચ વિદ્યુત ઋણતાવાળા ફ્લોરિન અને ઓક્સિજન પરમાણુ સાથે સંયોજાશે ત્યારે જો આપણે શું કીધું કે ફ્લોરિન સિવાયના એટલે ફ્લોરિન સિવાયના એટલે શું થશે ક્લોરિન બ્રોમિન અને આયોડિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન આની ઓક્સિડેશન અવસ્થા આપણે શું કીધું પ્લસ વન હોઈ શકે અથવા પ્લસ થ્રી હોય શકે પ્લસ ક્યારે હોય તો તમને વિદ્યુત ઋણતા કરતા એનાથી વધારે તો આનાથી વધારે રીત વિદ્યુત ઋણતા કોની હોય કે ફ્લોરિન ની હોય અને ઓક્સિજનની હોય તો ફ્લોરિન અને ઓક્સિજન સાથે જયારે સંયોજાશે ત્યારે છે એ શું થશે તો કે ત્યારે જ છે એ પ્લસ ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે પણ જો એના કરતા ઓછી વિદ્યુતતા ધરાવતા હોય ત્યારે તો એની ઓક્સિડેશન અવસ્થા શું છે વન એક જ છે એવું નહીં સમજતા માઇનસ થ્રી માઇનસ ફાઈવ માઇનસ સેવન હાલો તો દાખલા તરીકે આંતર હેલોજન સંયોજન તો આંતર હેલોજન સંયોજનો આપણે આગળ અભ્યાસ કરવાનો આવશે આંતર હેલોજન સંયોજન કોને કહેવાય તો એની પણ વાત કરી દઉં કે ભાઈ હેલોજન હેલોજન સાથે પ્રક્રિયા કરે શું કરે હેલોજન હેલોજન સાથે પ્રક્રિયા કરે તો એને હેલોજન ઓક્સાઇડ સંયોજનો એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને ઓક્સો એસિડ સંયોજનો તો ઓક્સો એસિડ આપણે આગળ ભણી ગયા છીએ સંયોજનમાં ક્લોરિન બ્રોમિનના ઓક્સાઇડ સંયોજનો અને ઓક્સો એસિડ સંયોજનમાં પ્લસ ફોર અને પ્લસ સિક્સ ઓક્સિડેશન અવસ્થાઓ પણ જોવા મળે છે પણ જ્યારે ક્લોરિન સુકા નથી આપતું તો તમને બધાને ખબર છે કે ક્લોરિન છે એ પરમાણુની સંયોજકતા કોષમાં ડી કક્ષક હોતી નથી. અને તેથી તેનું અષ્ટક છે એ આપણે વિસ્તારી શકતા નથી અને તે વળી પાછું સૌથી વધારે શું છે આવૃત્ત કોષ્ટક ની અંદર વિદ્યુત ઋણમય છે તો એ વિદ્યુત ઋણમય હોવાના કારણે ફ્લોરિન ની ઓક્સિડેશન અવસ્થા માત્ર ને માત્ર માઇનસ ન જ હોય એના સિવાયની એક પણ ઓક્સિડેશન અવસ્થા હશે નહીં ઓકે સમજણ પડી ગઈ હાલો તો ત્યાર પછી જોઈએ

આપણે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ નું વધુ ઋણ મૂલ્ય હોવાના કારણે તે સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી શકે છે એટલે તે વધુ તેઓ ધાતુઓ અને અધાતુઓ સાથે પ્રક્રિયા કરી અને શું કરે છે હેલાઇડ સંયોજનો બનાવે છે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા હેલોજન તત્વની પ્રતિક્રિયાત્મકતામાં શું થાય ઘટાડો તો તમને બધાને ખબર છે આપણે અગિયારમા ધોરણની અંદર ગુણધર્મ ની વાત કરી દીધી કે કોઈ પણ સમૂહ હોય તો એ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા છે તેની પ્રતિક્રિયાત્મકતા વલણમાં છે શું થશે ઘટાડો થાય છે તો ઇલેક્ટ્રોન ને સહેલાઈ સ્વીકારી શકવાના કારણે હમણાં તમને સમજાવ્યું હેલોજન તત્વો પ્રબળ ઓક્સિડેશન કરતાનો સ્વભાવ ધરાવે છે તો એમાં સૌથી વધારે તો કે ભાઈ F2 છે એ સૌથી વધારે પ્રબળ ઓક્સિડેશન કરતા હેલોજન છે અને તે અન્ય હેલાઇડ છે અન્ય હેલાઇડ નું આયનો નું દ્રાવણ માં અથવા ઘન અવસ્થા માં પણ તે શું કરી શકે છે ઓક્સિડેશન કરે છે અને સામાન્ય રીતે એક હેલોજન છે ઊંચા પરમાણ્વીય ક્રમાંક વાળા હેલાઇડ આયન નું પણ શું કરી શકે ઓક્સિડેશન કરી શકે તો એ ત્રણે ત્રણ રિએક્શન આપણે અહીંયા આપ્યા છે અને ત્રણે ત્રણ રિએક્શન છે એ હું તમને અહીંયા બાજુમાં સમજાવી દઉં એટલે તમને ખ્યાલ આવે હાલો જો આપણે શું કીધું છે સૌથી વધારે પ્રબળ શું છે ઓક્સિડેશન કરતા છે તો તે શું કરી શકે છે અન્ય હેલાઈડ આયનો દ્રાવણમાં છે અથવા ઘન અવસ્થામાં પણ ઓક્સિડેશન કરે છે એટલે મારે એફ ની પ્રક્રિયા અન્ય હેલાઇડના આયન સાથે કરવી છે તો આયન સાથે એટલે હું અહીંયા શું લખું એક્સ માઇનસ પણ અહીંયા એપ સિવાય નો એક્સ હોય એ હમણાં સમજાવું

તો ઓક્સિડેશનની તો તમને ખબર છે ને ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો ઓક્સિડેશન અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો છે એ શું કહેવાય તો ઓક્સિડેશન આંકમાં છે એ ઘટાડો થશે તો એને શું કહેવાય તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો તેને છે એ શું કહેવાય તો તેને છે એ ઓક્સિડેશન રિડક્શન એટલે અહીંયા છે એ -1 માંથી 0 એટલે શું થયું તો -1 માંથી 0 એટલે ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ તો એ ઓક્સિડેશનની પ્રક્રિયા છે તો એ કરી કોઈને આ ઓક્સિડેશન ની પ્રક્રિયા તો ઓક્સિડેશન ની પ્રક્રિયા છે એ કરી કોઈને કરી એ તો એની અંદર F2 છે એ શું છે તો F2 છે એને શું કહેવાય ઓક્સિડેશન કરતા બીજું સમજાવ જો F2 નો ઓક્સિડેશન આંક 0 આયા F- નો ઓક્સિડેશન આંક શું થયો -1 એટલે 0 માંથી -1 એટલે શું થયું કે ભાઈ રિડક્શન થયું F2 નું રિડક્શન થયું પોતાનું રિડક્શન થાય તો એ કોના તરીકે વર્તો હોય ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે ઓકે હાલો બીજું એક કીધું કે ભાઈ સામાન્ય રીતે એક હેલોજન છે ઊંચા પરમાણીય ક્રમાંકવાળા હેલો હેલાઇડાયનો શું કરે છે ઓક્સિડેશન કરે છે તો એની અંદર વિદ્યાર્થી મિત્રો સીએલ ટુ સાથે છે સીએલ ટુ સાથે કોની પ્રક્રિયા કે ટુ એક્સ માઇનસની પ્રક્રિયા તો ટુ એક્સ માઇનસની પ્રક્રિયા થશે તો શું થશે તો એની અંદર જુઓ સીએલ છે

અને પ્લસ શું થશે તો ખાલી આઈ નું કરી શકે તો સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો હાલો તો એની અંદર આ વસ્તુ ખાસ આમાંથી એમસીક્યુ પૂછાય નીટ ની અંદર તો પણ તમને આવડવા જોઈએ હવે વાત કરીએ એમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા એલોજન તત્વોની જલીય દ્રાવણમાં ઘટતી જતી ઓક્સિડેશન કરતા તરીકેની ક્ષમતાના પુરાવા તેમના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પરથી મળશે તો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે એ તમને બધાને ખબર જ છે ત્રીજા ચેપ્ટર ની અંદર આવશે અત્યારે તમારે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નું કાંઈ અત્યારે કાર્ય નથી ત્રીજું ચેપ્ટર આપણે સમજાવશું એટલે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે એ તમને ઓટોમેટિક સમજાઈ જશે અથવા તો 11મા ધોરણની અંદર પણ રેડોક્સ પ્રક્રિયાની અંદર એક કોષ્ટક આવતું અને એય કોષ્ટકની અંદર છે એ શું થતું તો એ કોષ્ટકની અંદર ઓક્સિડેશન કરતા तरीકેની અને રિડક્શન કરતા तरीકેની છે એ માપ કોણ કરે તો એ માપ છે એ કોણ કરશે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કેવી રીતે મેળવાશે તો એ બધી જ વાત છે એ આપણે ત્રીજા ચેપ્ટરની અંદર કરશું એટલે અત્યારે અહીંયા કોષ્ટકની અંદર એના મૂલ્ય જોવાની જરૂર નથી હાલો હવે આપણે એની અંદર વાત કરી x2 છે તો x2 અણુ છે એમાંથી શું કરું છે એક દૂતિયાંશ x2 અણુ લીધો છે ડી એસોસિએશન એન્થાલ્પી એટલે અહીંયા શું કર્યું x ની અંદર એટલે એના પરમાણુમાં છે રૂપાંતરણ કર્યું પરમાણુમાં રૂપાંતરણ કર્યું પછી તમને ખબર જ છે કે એ શું કરશે ઇલેક્ટ્રોન સ્વીકારશે એટલે જો આયન લખું ડેલ્ટા EgH0 એટલે એને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું મળ્યું આપને x g અને એનું જલીય દ્રાવણ એ વાયુ સ્વરૂપ છે હાઇબ્રિડ જલીય દ્રાવણ બનાવવાનું છે એટલે શું બની ગયું એક્સ માઇનસ એક્વી અસ ઓકે ચાલો તો હવે આપણે હેલોજન તત્વની સાપેક્ષ ઓક્સિડેશન કરતા શક્તિને તેમની પાણી સાથેની પ્રક્રિયાથી વધુ સારી રીતે સમજી શકાશે તો એની અંદર વિદ્યાર્થી મિત્રો ફ્લોરિન છે તો એ ફ્લોરિન પાણીનું ઓક્સિજનમાં ઓક્સિડેશન કરે છે. જ્યારે ફ્લોરિન બ્રોમિન પાણી સાથે પ્રક્રિયા કરી તો એ હાઇડ્રોહેલિક અને હાઇપોએલસ એસિડ સંયોજનો બનાવે છે તો આ તમને પ્રક્રિયા આપેલી છે સમજાઈ દઉં કે જો F2 ની પ્રક્રિયા એટલે ક્લોરિન તો F2 ની પ્રક્રિયા છે કોની સાથે કરવામાં આવે H2O સાથે કરવામાં આવે એટલે શું બને છે 4H+ 4F- અને અહીંયા છે O2 મળ્યું O2 એટલે શું મળ્યું ઓક્સિડેશન થઈ અને ઓક્સિજનમાં રૂપાંતરણ થયું એટલે પાણીનું ઓક્સિજનમાં રૂપાંતરણ કર્યું એટલે પાણીનું ઓક્સિજનમાં તમને બધાને ખબર છે એચટુ હોય એનું રૂપાંતરણ માં થાય એટલે હાઇડ્રોજન શું થયો દૂર થયો તો હાઇડ્રોજન દૂર થાય તો એને કઈ પ્રક્રિયા કહેવાય ઓક્સિડેશનની પ્રક્રિયા ઓકે પણ જ્યારે તમે એ જ પ્રક્રિયા છે કોની સાથે કરો સીએલ ટુ અને બીઆર ટુ સાથે કરશો ત્યારે શેની અંદર રૂપાંતરણ થશે હાઇપો હાઇડ્રો હેલિક અને હાઇપોહેલસ એસિડ સંયોજન બનાવશે એટલે એચ એક્સ એટલે એને શું કહેવાય હાઈડ્રોહેલિક અને એચ ઓ એક્સ સંયોજન બનાવે એને કહેવાય હાયપોહેલસ તો એ હાઈપોહેલસ છે એ એસિડ સંયોજનો બનાવે છે તો એની અંદર આ જે પ્રક્રિયા છે તો એ પ્રક્રિયાને શું કહેવાય ક્લોરિન અને બ્રોમિન છે એ પ્રક્રિયા કરી અને હાઇડ્રોહેલિક અને હાયપોહેલેસ એસિડ સંયોજનો બનાવે છે અને આયોડિનની પાણી સાથેની પ્રક્રિયા છે ઈ સ્વયંપૂરિત હોય છે કે વાસ્તવમાં તમને ખબર છે FClBrI તો I નું જો એસિડિક માધ્યમમાં છે એ ઓક્સિજન વડે ઓક્સિડેશન થઈ શકે જેથી ફ્લોરિન દ્વારા જોવા મળતી પ્રક્રિયાથી કેવી છે વિપરીત તો 4I- ની પ્રક્રિયા 4H+ અને O2 સાથે કરો તો I2 બન્યું અને સુમ્યું H2O તો આ ફ્લોરિનની પ્રક્રિયા જો અન્ય તત્વો કરતાં કેવી છે વિપરીત છે એટલે અલગ છે એટલે અહીંયા ખબર પડી કે ભાઈ ફ્લોરિન છે એ ઓક્સિડેશન કરતાં શક્તિ છે એ સૌથી વધારે છે એટલે એ પાણી સાથે પ્રક્રિયા કરીને શું કરે છે તો પાણી સાથે પ્રક્રિયા કરી અને તે છે એ શું કરશે તો પાણી સાથે પ્રક્રિયા કરી અને પાણીનું એચ ટુ રૂપાંતરણ છે એ શું કરે છે ઓ ની અંદર છે એ રૂપાંતરણ કરે છે ઓકે સમજાઈ ગયું હાલો હવે ઓક્સિડેશન અવસ્થા અને એની વર્તણૂકની વાત કરી. ત્યાર પછી આપણે સમજીએ તો આપણે એની અંદર સમજવું છે કે ફ્લોરિન અનિયમિત વર્તુળક તો એ તો હવે વિદ્યાર્થી મિત્રો તમને કેટલી વખત કીધું છે કે કોઈ પણ પી વિભાગનું તત્વ હોય તો તે નું પેલું તત્વ હોય તે તત્વ તેના જ સમૂહ કરતા છે શું હોય અલગ વર્તુળક દર્શાવે છે શા માટે તો તમને ખબર જ છે બે કારણ કહી જ દીધા છે તમને કે ભાઈ એક તો એની વિદ્યુત ઋણતા ઊંચી અને પરમાણીય કદ કેવું હોય નાનું ઓકે તો એ અમુક પ્રકારના છે શું કરશે એના પોતાના જ છે 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 અમુક પ્રકારના ધરાવશે તો એની અંદર તમને કારણ એ કીધું છે બીજું તમને કીધું છે કે આપને ખબર જ છે કે ભાઈ ફ્લોરિન તત્વો હોય તો એની અંદર ડી કક્ષક છે એ પ્રાપ્ય હોતી નથી બાકીના બધા તત્વો અંદર છે એ ડી કક્ષક પ્રાપ્ય હોય છે ઓકે હાલો તો આવર્ત કોષ્ટકમાં બીજા આવર્તમાં રહેલા પી વિભાગના અન્ય તત્વોની જેમ ક્લોરિન પણ ઘણા ગુણધર્મોમાં અનિયમિતતા હોય છે તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ પ્રમાણ જોયું ફ્લોરિનની આયનીકરણ એન્થાલ્પી વિદ્યુત ઋણતા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્ય અને અન્ય હેલોજન તત્વોના વલણ દ્વારા નક્કી થયેલ અપેક્ષિત મૂલ્ય કરતા કેવા મૂલ્ય હોય છે ઊંચા જો કેના મૂલ્ય ઊંચા મૂલ્ય કીધા છે આયનીકરણ એન થાલ્પી મૂલ્ય ઊંચું વિદ્યુત ઋણતા વિદ્યુત રૂપ પોટેન્સિયલ ના મૂલ્ય અન્ય હેલોજન તત્વોના વલણ દ્વારા જે નક્કી થયેલ અપેક્ષિત મૂલ્યો છે એ મૂલ્ય કરતા કેવા હોય છે ઊંચા હોય છે તો આ ઉપરાંત આયનીય અને સહસંયોજક ત્રિજ્યા ગલનબિંદુ ઉત્કલનબિંદુ હમણાં જ આપણે વાત કરી બંધ વિયોજન એન્થાલ્પી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ના મૂલ્યો અપેક્ષિત કરતા અપેક્ષિત મૂલ્યો કરતા વધુ નીચા હોય છે અને નીચી શું છે બંધ વિયોજન એન્થાલ્પી અને સંયોજકતા કોષમાં ડી કક્ષકોની શું છે અપ્રાપ્યતા તો આપણે ચારે ચાર કારણ છે આપણે આગળ અભ્યાસ કરી ગયા છીએ

તો એની અંદર ફ્લોરિનની ની મોટા ભાગની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે અને તે માત્ર એક જ ઓક્સો એસિડ બનાવે છે આપણે પાછળ જ્યારે ઓક્સો એસિડ ભણવાના આવશે ત્યારે તમને ખબર પડશે કે ફ્લોરિન છે એ માત્ર એક જ ઓક્સો એસિડ બનાવે છે કે જ્યારે અન્ય હેલોજન તત્વો છે અનેક ઓક્સો એસિડ સંયોજનો બનાવે છે અને બીજું કે હાઇડ્રોજન ફ્લોરાઈડ તો એની અંદર તમને ખબર છે

અને મોટા કદ અને નીચી વિદ્યુત ઋણતા ધરાવતા અન્ય હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો છે એ કેવા સ્વરૂપે છે તો એ અન્ય હાઇડ્રોજન હેલાઇડ સ્વરૂપ વાયુ સ્વરૂપે હોય છે અને ઓલાના બંધના કારણે છે એ શું થશે તો બંધના કારણે છે એ કેવા સ્વરૂપે હોય છે પ્રવાહી સ્વરૂપે હોય છે ઓકે હાલો હવે એની આપણે શું સમજા ઓક્સિડેશન અવસ્થા તો ઓક્સિડેશન અવસ્થા ઉપરથી હવે એના શું આવડી જશે આપને રાસાયણિક ગુણધર્મ તો ત્રણ ચાર રાસાયણિક ગુણધર્મ આપને આપ્યા હોય

હાઇડ્રોજન હેલાઇડ જ આપે શું આપે હાઇડ્રોજન હેલાઇડ એટલે બે શું આપે છે હાઇડ્રોજન 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 તો તો આપણે એમ લખવું હોય કે ક્લોરાઇડ અને આયોડાઇડ હવે આના ગુણધર્મો ગુણધર્મોની વાત કરી દેવાની એટલે બુરુ હાલો તો તેઓ બધા હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો બનાવે છે પરંતુ હાઇડ્રોજન માટેનું આકર્ષણ ક્લોરિન થી આયોડિન સુધી જતા ઘટતું જાય છે તો તમને ખબર જ છે કે આપણે હમણાં જ વાત કરી કે ભાઈ ક્લોરિન થી આયોડિન તરફ જાઓ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં શું થાય ઘટાડો તો હાઇડ્રોજન પ્રત્યેનું જે આકર્ષણ છે એ ક્લોરિન થી આયોડિન તરફ જાશો તો શું થાતું જશે ઘટતું જશે હાઇડ્રોજન હેલાઇડ સંયોજનોને પાણીમાં ઓગાળી અને હાઇડ્રોહેલિક એસિડ સંયોજનો બનાવી શકાય છે અને હાઇડ્રોજન હેલાઇડ સંયોજનોના કેટલાક ગુણધર્મો આપણે કોષ્ટકમાં દર્શાવેલા છે અને હવે આ એસિડની એસિડિક પ્રબળતાનો ક્રમ જોજો ખાસ મારે અહીં તમને સમજાવવું છે એસી ડિકતાનો ક્રમ તો એસિડિકતાની પ્રબળતા એસિડિક પ્રબળતાનો ક્રમ છે તો એસિડિક પ્રબળતાનો ક્રમ આવડવો જોઈએ હાલો તો એની અંદર વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે ઓર્ગેનિક ચેપ્ટર છે એ એસિડ ચેપ્ટર ભણતા હશો કાર્બોક્સિલિક એસિડ એસ્ટર આપણે

કે હાઇડ્રોજન ની બંધ લંબાઈ કરતા હાઇડ્રોજન ક્લોરાઇડની બંધ લંબાઈ વધારે હોય એના કરતા હાઇડ્રોજન માં વધારે હોય અને એના કરતા હાઇડ્રોજન આયોડાઇડમાં વધારે હોય તો એની અંદર છે એની બંધ વિયોજન એન્થાલ્પી પૂછે જો હું અત્યારે અહીંયા લખું છું બંધ વિયોજન એન્થાલ્પી શું થશે વિદ્યાર્થી મિત્રો બંધ વિયોજન એન્થાલ્પી એટલે તમને બધાને ખબર છે બંધને તોડવા માટે આપવી પડતી ઊર્જા તો હાઇડ્રોજન ફ્લોરાઇડ હાઇડ્રોજન ક્લોરાઇડ હાઇડ્રોજન હાઇડ્રોજન બ્રોમાઇડ અને આયોડાઇડ તો સૌથી વધારે બંધ લંબાઈ ટૂંકી તો કે હાઇડ્રોજન તો તો એની બંધ 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 એન્થાલ્પી 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 કેવી કેવી હોય હોય વિયોજન વિયોજન હાઇડ્રોજન ની વધારે એના કરતા ઓછી ક્લોરાઇડમાં એના કરતા ઓછી બ્રોમાઇડમાં અને એના કરતા ઓછી છે આયોડાઇડમાં ઓકે તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો બંધ લંબાઈ વધવાની સાથે બંધ વિયોજન એન્થાલ્પી ઘટે તો તરત જ તમને ખબર પડી જાય કે ભાઈ સરળતાથી આ H+ आयन આપે કે સરળતાથી હાઇડ્રોજન આયોડાઇડ H+ आयन આપે તો ખબર જ હોય કે હાઇડ્રોજન આયોડાઇડ તો હાઇડ્રોજન આયોડાઇડની એસિડિકતાની પ્રબળતા વધારે એના કરતા બ્રોમાઇડની ઓછી એના કરતા ક્લોરાઇડની ઓછી અને એના કરતા ફ્લોરાઇડની ઓછી ઓકે આ ખાસ एमसीक्यू ની અંદર સમજો આમાંથી નીટમાંથી પણ एमसीक्यू છે એ પૂછાઈ શકે હાઇડ્રોજન ફ્લોરાઇડ હાઇડ્રોજન ક્લોરાઇડ અને હાઇડ્રોજન બ્લોમાઇડ અને આયોડાઇડ એટલે હાઇડ્રોજન આયોડાઇડની સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં એસિડિકતાની પ્રબળતા છે શું થાય છે તો એસિડિકતાની પ્રબળતા વધે છે ઓકે હાલો તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આ હેલાઇડ સંયોજનો છે સ્થાય બંધ ની વિયોજન એન્થાલ્પીનો ક્રમ આપ્યો છે તો એ તમને સમજાયું વિયોજન એન્થાલ્પી ઓકે

બીજો રાસાયણિક ગુણધર્મ જોઈએ તો બીજો રાસાયણિક ગુણધર્મ તો સાથેની પ્રતિક્રિયાત્મકતા તો હેલોજન તત્વો ઓક્સિજન સાથે છે શું કરે છે તો હેલોજન તત્વો છે ઓક્સિજન સાથે ઘણા ઓક્સાઇડ સંયોજનો બનાવે છે શું કરે છે ઘણા ઓક્સાઇડ સંયોજનો બનાવે છે પરંતુ તે પૈકીના મોટા ભાગના ઓક્સાઇડ સંયોજનો હોય છે છે પણ એમાં ફ્લોરિન ફ્લોરિન તો બે ઓ એફ ટુ અને OF2 ટુ એફ ટુ ઓકે આ ઓક્સાઇડ છે અને આ તમને ખબર જ છે પેરોક્સાઇડ છે શું છે પેરોક્સાઇડ તો એની અંદર તમને

અને આ ઓક્સાઇડ સંયોજનો આવશ્યક રીતે ઓક્સિજન ફ્લોરાઇડ સંયોજનો છે કેવા છે ઓક્સિજન ફ્લોરાઇડ તો તમને ખબર છે ઓક્સિજન કરતાં ફ્લોરાઈડ ફ્લોરિનની સંયોજકતા કોઈ ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેવી હોય છે વધારે કારણ કે ફ્લોરિન છે એ ઓક્સિજન કરતા વધુ વિદ્યુત ઋણમય છે અને આ બંને પ્રબળ ફ્લોરિનેશન કરતા તરીકે ખાસ યાદ રાખજો ઓએફટુ અને ઓટુ એફ ટુ ફ્લોરિનેશન કરતા તરીકે ઉપયોગી છે તો ઓટુ નો પ્લુટોનિયમ પી યુ એફ સિક્સમાં ઓક્સિડેશન કરે છે અને આ પ્રક્રિયાનો ઉપયોગ શક્તિહીન ન્યુક્લિયર બળતણમાંથી છે એ પ્લુટોનિયમને છે એ પ્લુટોનિયમને પીયુ એફ સિક્સ તરીકે દૂર કરવા માટે ઉપયોગ થાય છે કોનો ઓટુ નો તો ઓટુ એફ ટુ છે કોના તરીકે વર્તે છે તો એ પ્રબળ છે એ ફ્લોરિનેશન કરતા તરીકે વર્તે છે ઓકે

અને તે ગતિકીય રાસાયણિક ગતિકી ચેપ્ટર ભણાઈ અને ઉષ્મા ગતિ છે શાસ્ત્રના પરિબળોના છે સંયોગીકરણના કારણે સામાન્ય રીતે હેલોજન તત્વો દ્વારા બનતા ઓક્સાઇડ સંયોજનની સ્થાયીતાનો ઘટતો ક્રમ તો સ્થાયીતાનો ઘટતો ક્રમ આ ક્રમ છે એ કેવો છે યાદ જ રાખવો પડે એમ છે તો એની અંદર આઈના ઓક્સાઇડ સૌથી વધારે સ્થાયી એના કરતાં સીએલના છે એ છે એ શું છે ઓછા સ્થાય અને એના કરતાં ના ઓક્સાઇડ છે એ ઓછા સ્થાય હોય છે તો એનું કારણ છે એ પણ આપેલું છે તો આયોડિન ના ઓક્સાઇડ સંયોજનની સ્થાયતાનું કારણ શું છે તો કે આયોડિન અને ઓક્સિજન વચ્ચેની વધુ ધ્રુવણીયતા એટલે શું થશે ધ્રુવણીયતા કોલેરાઇજીબિલિટી એટલે એનો મીનિંગ થાય કે ઓક્સિજનની ઋણતા વધારે અને વિદ્યુત ઋણતા છે કેવી છે તો કે કક્ષકો ની પ્રાપ્યતાના કારણે ક્લોરીન ક્લોરીન અને ઓક્સિજન વચ્ચે બહુ બંધ બને છે જેની તેની સ્થાયતા છે એ શું કરે છે વધારે છે જો આયોડીન માટેનું કારણ તમને ખબર છે સૌથી વધારે છે એ આયોડિન છે એના ઓક્સાઇડ છે સંયોજનો વધારે થાય છે તો એના માટેનું કારણ છે ધ્રુવીય ધ્રુવણીયતા ઓકે પછી કીધું એના કરતાં વધારે છે કોના થાય છે તો કે ભાઈ સીએલ ના છે તો સીએલ ની અંદર શું કારણ છે તો સીએલ ની અંદર તમને ખબર છે કે ડી કક્ષક ખાલી હોવાના કારણે તો એ ડી કક્ષક ની પ્રાપ્યતાના કારણે છે એ શું થશે તો એ ક્લોરીન અને ઓક્સિજન વચ્ચે છે એ બહુ બંધ બની શકશે શું થશે બહુ બંધ બનાવે છે પણ હવે આ બે કારણ તમે આ ભણ્યા I અને Cl ખાસ વિદ્યાર્થી મિત્રો આ નીટ ની અંદર MCQ આ જોવા મળશે ક્રોમ ઓક્સાઇડ સંયોજનો સાથેની I Cl અને Br છે એની સ્થાયીતાનો ક્રમ છે એ તમને ખબર હોવી જોઈએ તો હવે આઈ અને સીએલ ની અંદર આ બે કારણના કારણે તમને કીધું કે આના ઓક્સાઇડ છે સૌથી વધુ સ્થાયી હોય પણ બીઆર ની અંદર તમે જોશો એટલે આ બે કારણ તમે જે ભણ્યા એ બે માંથી એકય કારણ લાગુ પાડી શકાતું નથી એટલા માટે બીઆર ના ઓક્સો એસિડ છે એ કેવા છે ઓછા થાય છે ઓકે હાલો તો એની અંદર આ કીધું છે કે બ્રોમિનના ના બંને લાક્ષણિકતાઓના છે એ અભાવના કારણે શું થશે તો એ અભાવના કારણે છે તો એ અભાવના કારણે બ્રોમિનના ઓક્સાઇડ સંયોજનોની સ્થાયીતા કેવી હોય છે ઓછી હોય છે અને હેલોજન તત્વોના ઉચ્ચતર ઓક્સાઇડ સંયોજનનું વલણ નિમ્નતર ઓક્સાઇડ સંયોજન કરતા કેવા હોય છે વધુ સ્થાયિતવાન હોય છે તો એની અંદર ક્લોરીનના ઓક્સાઇડ સંયોજનો આપને આપ્યા છે Cl2O પછી ClO2 Cl2O6 અને સીએલ ટુ ઓ સેવન ઓકે વધુ પ્રતિક્રિયાત્મકતા ઓક્સિડેશન કરતા હોય છે અને તે પાછા વિસ્ફોટક વલણ પણ ધરાવે છે સીએલ ઓ નો ઉપયોગ ક્યાં થાય તો એનો એક ઉપયોગ આપ્યો છે કે ભાઈ સીએલ ઓ નો ઉપયોગ છે કાગળના જે માવા અને કાપડ ઉદ્યોગોની અંદર છે વિરજન કરતા તરીકે ઉપયોગી છે અને જ્યારે સીએલ ઓ નો ઉપયોગ બીજો પણ છે કે પાણીના છે શુદ્ધિકરણની અંદર પણ ઉપયોગ થાશે તો પાણીના શુદ્ધિકરણની અંદર પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે ઓકે હાલો ત્યાર પછી બ્રોમિનના ઓક્સાઇડ સંયોજનો તો બ્રોમિનના ઓક્સાઇડ સંયોજનની વાત કરીએ તો એની અંદર બીઆર ટુ ઓ બીઆરઓ ટુ બીઆરઓ થ્રી સૌથી ઓછા સ્થાય હેલોજન ઓક્સાઇડ સંયોજનો છે

અને ગરમી આપતા તેનું વિઘટન થાય છે અને I2O5 છે એ ખૂબ જ સારો ઓક્સિડેશન કરતા છે અને તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે તો કાર્બન મોનોક્સાઇડ વાતાવરણની અંદર કાર્બન મોનોક્સાઇડના માપનની અંદર કોનો ઉપયોગ થશે I2O5 નો ઉપયોગ થશે તો વિદ્યાર્થી મિત્રો આ જે આપણે ગુણધર્મ જોયો તો તે ગુણધર્મ છે એ શું છે તો એ ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા તો એની અંદર આપણે હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા ભણ્યા ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા ભણ્યા હવે આપણે ધાતુઓ સાથે છે ધાતુઓ સાથેની પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ કોની સાથે ધાતુઓ સાથેની પ્રતિક્રિયાત્મકતા છે એ પ્રતિક્રિયાત્મકતા આપણે સમજવી છે તો એની અંદર ધાતુઓ સાથેની પ્રતિક્રિયાત્મકતા તમને બધાને ખબર છે કે ધાતુ છે એ શું કરે તો ધાતુ છે ઇલેક્ટ્રોન ગુમાવાનો ગુણધર્મ અને હેલોજન છે એ શું કરે ઇલેક્ટ્રોન સ્વીકારવાનો ગુણધર્મ ધરાવે છે તો જે સંયોજન સંયોજન મળે એને કેવા કહેવાય ધાતુ હેલાઇડ સંયોજનો બનાવે છે તો ઉદાહરણ તરીકે બ્રોમિન મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ બ્રોમાઇડ બનાવે છે તો એનું આપણે એક ઉદાહરણ આપ્યું છે કે એમજી એટલે શું છે મેગ્નેશિયમ તો બીઆર સાથે પ્રક્રિયા કરી અને શું બનાવશે એમજી બીઆર મેગ્નેશિયમ બ્રોમાઇડ ઓકે પછી હેલો હેલાઇડ સંયોજનનું આયનીય લક્ષણ તો એ તો બધાને ખબર જ છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીય લક્ષણમાં ઘટાડો થાય અને સહસંયોજક લક્ષણની અંદર વધારો થાય એટલે મેટલ સાથ ધાતુ સાથે ક્લોરાઇડ ક્લોરાઇડ બ્રોમાઇડ અને આયોડાઇડ જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો તેમ આયનીય લક્ષણ શું થશે ઘટે છે અને જ્યાં એમ છે શું છે એક સંયોજક ધાતુ છે અને જો ધાતુ એક થી વધુ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવતી હોય તો ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થા વાળા હેલાઇડ સંયોજનો છે એ નિમ્ન ઓક્સિડેશન અવસ્થાવાળા હેલાઇડ સંયોજન કરતા વધુ સહસંયોજક હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ જે આપણું ઉદાહરણ છે એ આ જે વાત કરી છે તો એ તમને ખબર હોવી જોઈએ કે ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થા વાળા હેલાઇડ સંયોજનો છે એ નિમ્ન ઓક્સિડેશન અવસ્થા વાળા હેલાઇડ સંયોજનો કરતા વધુ છે એ વધુ શું હોય સહસંયોજક હોય છે તો એની અંદર આપણે ઉદાહરણ આપીએ તો જો એસએનસીએલ4 એસએનસીએલ4 બીજું છે એસએનસીએલ2 તો એસએનસીએલ4 એટલે અહીં એસએન છે એ ધાતુ છે તો આની અંદર તમને ખબર છે કે આની ઓક્સિડેશન અવસ્થા +4 +4 +4 આની ઓક્સિડેશન અવસ્થા પ્લસ ટુ તો એની અંદર છે એ વધુ સહસંયોજક તો વધુ સહસંયોજક કોણ છે કે નીચી ઓક્સિડેશન નિમ્ન ઓક્સિડેશન અવસ્થા વાળા એલાઇટ સંયોજનો કરતા વધુ સહસંયોજક હોય છે એટલે કોણ ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થાવાળા તો એવા તમને ઘણા ઉદાહરણ આપ્યા છે કે પીબીસીએલ ફોર અને પીબીસીએલ ટુ તો એની અંદર અહીંયા ઓક્સિડેશન અવસ્થા પીબીની પ્લસ ફોર અહીંયા ઓક્સિડેશન અવસ્થા પ્લસ ટુ તો આ એક વસ્તુ તમને ખબર હોય જોઈએ એસએન સીએલ ફોર એસ એનસીએલ ટુ પીબીસીએલ ફોર પીબીસીએલ ટુ એસબીસીએલ ફાઇવ એસબીસીએલ થ્રી યુ એફ સિક્સ છે એ શું છે વધુ સહસંયોજક છે ઓકે ખબર પડી ગઈ હાલો તો કોની સાથેની પ્રક્રિયા છે તો આ પ્રક્રિયા છે એ પ્રક્રિયા કોની સાથે છે તો આ પ્રક્રિયા આપણે ધાતુ સાથેની પ્રક્રિયા ઓકે હાલો તો હવે એની અંદર ચોથો રાસાયણિક ગુણધર્મ છે તો ચોથા રાસાયણિક એ પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ છે એ ખબર હોય કે હેલોજન તત્વો અન્ય હેલોજન તત્વો સાથે સંયોજાઈને અનેક સંયોજનો બનાવે છે અને તે સંયોજનોને આંતર હેલોજન સંયોજન કહેવાય કેવા સંયોજન કહેવાય

આ ચાર ત્રણ ચાર પ્રકારના શું કરે છે તો ચાર પ્રકારના છે એ શું કરશે આંતર હેલોજન સંયોજન બનાવશે પણ જ્યાં x દર્શાવ્યું છે તો એ x છે એ શું છે તો x છે એ મોટા કદના શું છે મોટા કદના x છે એ મોટા કદના અને x ડેશ છે એ નાના કદના તો x એટલે મોટા કદના છે એ શું છે તો મોટા કદના હેલોજન છે અને જ્યાં x ડેશ વડે જે હેલોજન દર્શાવ્યા છે એ નાના કદના છે એ શું છે તો નાના કદના હેલોજન છે શું છે નાના કદના હેલોજન ઓકે વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ હાલો તો એની અંદર તે x x ડેશ x x ડેશ 3 5 અને 7 પ્રકારના આંતર હેલોજન તરીકે ઓળખાય છે અને જ્યાં x છે એ મોટા કદનું હેલોજન તત્વ છે અને x ડેશ વડે જે દર્શાવવામાં આવે છે તે નાના કદનું છે એ હેલોજન તત્વ છે ઓકે હાલો ત્યાર પછીનો કોયડો આપ્યો છે આપને તો કોયડાની અંદર શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે ફ્લોરિન માત્ર -1 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે જ્યારે અન્ય હેલોજન તત્વ +1 +3 +5 અને +7 ઓક્સિડેશન અવસ્થાઓ પણ દર્શાવે છે તો સમજાવો તો તમને બધાને ખબર છે કે ફ્લોરિન સૌથી વધુ વિદ્યુત તત્વ છે એટલે ક્યારેય તે ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી અને અન્ય હેલોજન તત્વની અંદર ડી કક્ષકો હોય છે એટલે તેમના અષ્ટકને શું કરી શકાય વિસ્તારી શકાય એટલે પ્લસ વન પ્લસ થ્રી પ્લસ ફાઈવ પ્લસ સેવન ઓક્સિડેશન અવસ્થાઓ પણ અન્ય દર્શાવે પણ જ્યારે શું કરશે ફ્લોરિન દર્શાવશે નહીં હાલો તો એની અંદર આપણે ત્યાર પછી ક્લોરિન છે તો એ ક્લોરિનની વાત કરવાની છે ક્લોરિન લગભગ છે જોઈ લો એક બીજી હાલો તો એની અંદર આપણે ક્લોરીન છે તો એ ક્લોરીન ની વાત તમને કરી દઉં તો એની અંદર આપણા સિલેબસ ની અંદર લગભગ છે એ ક્લોરીન તો છે જ ચાર રાસાયણિક ગુણધર્મ આપણે આવડવા જોઈએ ઓકે ચાલો ત્યાર પછી આપણે ક્લોરીન છે તો એ ક્લોરીન પી વિભાગના તત્વો ક્લોરીન છે હાઇડ્રોજન ક્લોરાઇડ છે એ શું કર્યું છે તો હાઇડ્રોજન ક્લોરાઇડ છે એ બાદ કરી નાખ્યું છે ક્લોરીન સંયોજન છે એ ક્લોરીન સંયોજન લેવાનું સાત પોઇન્ટ ઓગણીસ અને પછી હાઇડ્રોજન ક્લોરાઇડ છે એ નથી લેવાનું ઓકે હાલો તો એની અંદર અહીંયા આપણે ત્રણ બનાવટ છે એ આપેલી છે તો એમાંથી આપણે થોડીક પ્રાથમિક માહિતી છે એ પ્રાથમિક માહિતી તમને આપી દો તો એની અંદર આપણે ક્લોરિન તો બધાને ખબર છે ક્લોરીન એટલે શું થાય સીએલ ટુ તો સીએલ ટુ છે તો એની અંદર સીલેડ

ક્લોરીન છે એ સૂચવ્યું હતું તો એની અંદર ગ્રીક ભાષાની અંદર એને શું કહેવાય ક્લોરસ ક્લોરસ એટલે શું થશે લીલાશ પડતો પીળો તો ક્લોરસનો નો છે એ મીનિંગ શું થાય છે તો કે લીલાશ પડતો પીળો ઓકે હાલો તો એની અંદર છે એ આપણે બે બનાવટ સમજી લઈએ પછી ક્લોરિન નું જે ઉત્પાદન છે તો એ પછી આવતા લેક્ચરની અંદર જોશું તો પેલી બનાવટ આપણે ક્લોરીન છે નીચે દર્શાવેલ તો ક્લોરિન છે એ નીચે દર્શાવેલ પદ્ધતિઓ કોઈ પણ એક પદ્ધતિ વડે બનાવી શકાય તો આપણે એમના કીધું મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉપર હાઇડ્રોક્લોરિક સાંદ્ર શું મળશે તો ટુ સાથે તો પ્રક્રિયા સાથે એમએન ની પ્રક્રિયા ટુ સીએલ ટુ ક્લોરિન વાયુ અને શું આપે છે H2O આપે છે અને જો તમારે ના સ્થાને તમે મીઠું એટલે કે NaCl અને સાંદ્ર H2SO4 નું મિશ્રણ પણ વાપરી શકાય તો એની અંદર NaCl અને H2SO4 નું મિશ્રણ લેશો એટલે MnO2 સાથે પ્રક્રિયા કરશો એટલે શું નિપજ મળશે MnCl2 NaHSO4 H2O અને Cl2 છે એ પણ વાપરી શકાય એટલે કા હાઇડ્રોક્લોરિક એસિડ લેવાનું કા શું લેવાનું H2SO4 અને NaCl નું મિશ્રણ લેવાનું ઓકે હાલો ત્યાર પછી બીજી બનાવટ છે

પ્રયોગશાળાની અંદર જે આ બનાવટ જોઈ તો તે બે બનાવટો છે એ આપણે અંદર હવે જ્યારે ક્લોરીન નું છે એ શું કરવામાં આવશે ઔદ્યોગિક ઉત્પાદન છે તો એ આપણે ઔદ્યોગિક ઉત્પાદન છે એ પણ આપને ખબર હોવી જોઈએ તો ક્લોરીન છે ક્લોરીન ના ઔદ્યોગિક ઉત્પાદન છે તો એ ઉત્પાદનની અંદર બનાવટ છે એ બનાવટ ક્લોરીનની બનાવટ ની અંદર ઉત્પાદન ની અંદર છે કેટલી બનાવટ છે જોઈ લઉં હાલો તો એની અંદર બે પદ્ધતિ છે છે આપને આપી એક બનાવટ પૂરી કરી દેવા જે તો ડિકન પ્રક્રમ ડીકન વિધિ કહેવાય છે આને તો એની અંદર છે આ ઔદ્યોગિક છે ઈ ક્ષેત્રે સૌથી વધારે જો ઉપયોગમાં લેવાતી હોય તો કઈ છે

તો એનએસએલ નું વિદ્યુત વિભાજન તમારે ગણવામાં આવશે ત્રીજા આવશે ત્યારે ક્લોરીન છે તો ક્લોરીન ના આપણે શું કર્યા તો ક્લોરીન ની બનાવટ છે એ પૂર્ણ કરી હવે એના રાસાયણિક ગુણધર્મો છે તો એ રાસાયણિક ગુણધર્મો આપણે આવતા લેકચર ની અંદર ભણશું એટલે આવતા લેકચર ની અંદર છે એ લગભગ સત્તરમો સમૂહ છે એ પૂરો થઈ જશે